સુરતના સહારા દરવાજા પર બનેલા ગુજરાતનો પ્રથમ મલ્ટીબ્લેટર અને મલ્ટી ડિરેક્શન રેલવે ઓવરબ્રિજ ફ્લાય ઓવરબ્રિજનું ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું સુરતનો એકસો સત્તરમો બ્રિજ ખુલ્લો મુકાયો કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જલદોષ અને શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદભાઈ મોરડિયા સહિત ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા લાંબા સમયથી સુરતીઓ જે બ્રિજ શરૂ થવા માટેની રાહ જોતા હતા આખરે તે આજે લોકો માટે ખુલ્લો મુકાયો છે સહારા દરવાજા સ્થિત અવધ ટેક્સટાઇલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત મુંબઈ વેસ્ટર્ન રેલવે લાઇન પર સહારા દરવાજા રેલવે ગરનાળા ઉપર સુરત તથા બારડોલી રોડ પર કરણી માતા જંકશન પર અંદાજીત રૂપિયા એકસો કરોડના ખર્ચે નવનિર્મિત સુરતની શાન સમા અને ગુજરાતના સૌ પ્રથમ લેયર અને મલ્ટી ડિરેક્શન રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે બ્રિજની ડિઝાઇન ખૂબ જ આકર્ષક છે જે સૌનું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે ગુજરાતમાં આ પ્રકારનો બ્રિજ સૌ પ્રથમ વખત બન્યો હોવાનો દાવો સુરત કોર્પોરેશને કર્યો છે બ્રિજના કારણે સુરતનો વ્યસ્ત એવો રિંગ રોડ સહારા દરવાજા સ્મીમેર હોસ્પિટલની આસપાસ ખૂબ જ ટ્રાફિકનું ભારણ જોવા મળતું હતું આ બ્રિજના કારણે હવે વાહન ચાલકોને પણ રાહત મળશે તેની સાથે નેશનલ હાઈવેની કનેક્ટિવિટીનો પણ માર્ગ મોકળો થયો છે સુરત સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે ત્યારે એકસો સત્તરમાં બ્રિજનું નિર્માણ થયું છે સુરતમાં અત્યાર સુધીમાં તૈયાર થયેલા બ્રિજમાં સૌથી આકર્ષક અને સૌથી ઉપયોગી બ્રિજ પૈકીનો એક હશે રાહુલ મકવાણા જીટીવી ન્યૂઝ સુરત